नमस्कार, मिडडे न्यूजमां हूँ पायल, आपનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. બ્રિક્સ સંમેલન અગાઉ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુનિત વચ્ચે યોજાનાર મંત્રણા ઉપર નજર રાખશે દુનિયા. વેપાર ઉદ્યોગ મૂડીરોકાણને બદલે લડાકુ હેલિકોપ્ટર, એર ડિફેન્સ મિસાઇલ સહિતનો સરંજામ ખરીદવા થઈ શકે છે ચર્ચા. राफेल युद्ध विमान मळता हवाई दल की प्रहार शक्ति में कातिल सरवाळो थवानो दावो करता एर चीफ मार्शल अरूप रहा. 84 मा स्थापना दिवस की उजवणी प्रसंगे आकाशी लड़ाई में अव्वल साबित थवाथी देश ने खातरी आपे छे वायुसेना. पाकिस्तान साथे लागती जमीन सरहद ने 2018 सुधी में पूरेपूरी स्थिर करी देवानुं ऐलान करता गृहमंत्री राजनाथ सिंह. जैसलमेर में सरहद सलामती मंथन माटे एकता थया गुजरात, राजस्थान, पंजाब और जम्मू काश्मीर जेवा चार सरहदी राज्यना गृहमंत्री. ओलिम्पिक्स में समावेश करवानी फरज पड़े तेटली विराट विश्व चाहना कबड्डी ने प्राप्त थवानी आशा व्यक्त करता मुख्यमंत्री. दक्षिण कोरिया सामे भारतना पराजय साथे कबड्डी विश्वकपनो प्रारंभ थयो. कबड्डी महाकुंभ जेवा विश्वकप में पहली मैच में पराजय साथ भारते करी शुरुआत. दक्षिण कोरिया और ईरान की टीम नो मुकाबलो करनार भारत ने बधा गणे छे चैम्पियनशिप नो दावेदार. अमदावाद राजकोट वच्चेना धोरीमार्ग ने 6 लेन जेटलो विस्तृत बनावानी तैयारी शुरू करती मोदी सरकार. गांधी बापू की दांडी यात्रा प्रवास मार्ग हेरिटेज रूट तरीके विकसे तेवा प्रयत्न शुरू करता केंद्रीय मंत्री मनसुख मांडविया. देश आखा में दरेक परिवार और दरेक खेतर ने 24 कलाक वीजी मती थाय सारा दिवस माटे सज्जड़ आयोजन करवा ऊर्जा मंत्री की अपील. वडोदरा आंगणे चालता ऊर्जा मंथन में आत्मनिर्भरता आगेवानी लेतु गुजरात. જોઈએ સમાચાર વિગતવાર. ગોવા ખાતે બ્રિક્સ શિખર સંમેલનનો 16 ઓક્ટોબરના રોજ મંગળ પ્રારંભ થવા અગાઉ પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુનિત વચ્ચે મંત્રણા યોજાનાર છે. વેપાર ઉદ્યોગ જગતના સંબંધોની ચર્ચા માટેની મંત્રણામાં લશ્કરી તાકાતની ખીલવણી કરવા માટેના સહકાર ઉપર વધારે વાતચીત થાય તેવી વકી છે. રશિયા પાસેથી કમોવ જેવા લડાકુ હેલિકોપ્ટર મેળવવા માંગતું ભારત સુખોઈ યુદ્ધ વિમાનનું અપગ્રેડેશન કાતિલ બનાવવા ઈચ્છે છે. ટ્રમ્ફ નામની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પણ રશિયા પાસેથી ખરીદવાની તૈયારી ભારતે કરી લીધી છે. જેસલમેર ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે ગઈકાલે એલાન કર્યું હતું કે પાકિસ્તાન સાથેની જમીની સરહદને પૂરેપૂરી સીલ કરવાનું કામ 2018 સુધીમાં પૂરું કરાશે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ચાર રાજ્ય એવા જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ગૃહમંત્રી તથા પોલીસ વડા સાથે જેસલમેરમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીએ સરહદે ચોકસાઈ માટે ભરેલા પગલાંની વિગતો દરેક રાજ્ય પાસેથી મેળવી હતી તથા લશ્કર તથા અર્ધલશ્કરી દળનો ચોકી પહેરો રાત દિવસ વધી રહ્યો હોવાથી તેમને મદદરૂપ બનવાનું કહ્યું હતું. દિસંબર 2018 તક ભારત પાક સીમા કો પૂરી તરહ સે સીલ કરને કા જો ફૈસલા હમ લોગો ને કિયા હૈ ઇસ લક્ષ્ય કો હાસિલ કરને કે લિયે જો ભી એક્શન પ્લાન તૈયાર કિયા હૈ વો એક્શન પ્લાન પૂરી તરહ સે ટાઈમ બાઉન્ડ હૈ ઓર જો ભી ઇસ એક્શન પ્લાન કો હમ ઇમ્પ્લીમેન્ટ કરેંગે તો ઇસકી પ્રોપર મોનિટરિંગ હોગી, પીરિયોડિકલ ભી હોગી, મંથલી ભી હોગી, ક્વાર્ટરલી ભી હોગી. ભારતીય વાયુસેના આજે પોતાનો 84મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આજના દિવસે જ 1932માં ભારતીય વાયુસેના વિધેયક પાસ થતા જ વાયુસેના અસ્તિત્વમાં આવી. 1 એપ્રિલ 1954માં ભારતીય નૌસેનાના એક સંસ્થાપક સદસ્ય એર માર્શલ સુબ્રતો મુખર્જીએ પ્રથમ ભારતીય વાયુસેના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો. ભારતીય વાયુસેનામાં 5 કમાન છે. છેલ્લા 8 દશકામાં વાયુસેના કોઈપણ પરિસ્થિતિ સામે લડનાર હવાઈ દળ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી શક્યું છે. મહત્વપૂર્ણ માનવીય સદાયતા અને મુશ્કેલીમાં રાહત કાર્યમાં વિશેષતા હાંસલ કરી છે. અમદાવાદના આંગણે કબડ્ડી વિશ્વકપને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂકી તમામ ટીમના કેપ્ટનને મળી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને સુનિલ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી વર્લ્ડ કપની ત્રીજી શૃંખલા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમના ધ એરેના ખાતે 7 થી 22 ઓક્ટોબર સુધી યોજાઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ઈરાન, પોલેન્ડ, અમેરિકા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઈલેન્ડ,
साउथ कोरिया अने केन्या एम कुल 12 देशों की टीम भाग लई रही छे। कबड्डी ना बन्ने वर्ल्ड कप में भारत चैम्पियन रही चुक्यो छे। देखिए हुआ तो क्या, हार गए, बाकी शायद अच्छा नहीं खेल पाए हमको, ये टीम काफी अच्छा खेली आज के समय में, और यही वजह है कि हम लोग हारे, क्योंकि जैसा वो लोग खेलते हैं हमने जहाँ तक भी खेलते देखा है ऐसी परफॉर्मेंस कभी नहीं देखी जैसा आपके लोग जैन कुमार खास कर लास्ट में लास्ट के 4-5 मिनट में इतना अच्छा खेल गया। और जो एनर्जी है, स्ट्रैटेजी है, ये सिर्फ क्या बोलते हैं कि पावर का गेम नहीं, दिमाग का गेम है, और प्लेयर्स को सामने देख करके जिस तरह से वो एक्रोबैटिक से लेकर के स्ट्रैटेजी जो बनाते हैं उसको देख करके वो जो जोश आता है वो एक अलग ही है, वो कोई डिजाइन नहीं कर सकता, कोई बता नहीं सकता कि क्या होगा। आई थिंक इट विल बी ह्यूज। कबड्डी इज बीन एम्ब्रेस्ड बाय द एंटायर नेशन एंड आई थिंक हैविंग द वर्ल्ड कप इन अहमदाबाद इज अ ग्रेट मूव। वी हैव अ ग्रेट व्यूशिप इन गुजरात एंड आई थिंक इट विल बी वेरी गुड फॉर द स्टेट। बहुत सारा से पहला पहला आपने जीते रहा था पर लास्ट में कोरिया वाला आगर वधी गया એટલે થોડું એવું દુઃખ થયું કે આપણે હારી ગયા, પણ મેચ બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારી હતી। એ મેચ બહુ અચ્છી હતી ઓર પહેલી વાર અમદાવાદમાં હો રહી હૈ વર્લ્ડ કપ હૈ તો ઇસીલિયે હમ દેખને આયે થે ઓર બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ થી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતે 600 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું। નાયબ મુખ્યમંત્રી દ્વારા 4028 આવાસોનું લોકાર્પણ કરાયું હતું તેમજ 3472 આવાસોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આરોગ્ય ભવન, કલ્ચર સેન્ટર, ઓવરહેડ ટાંકીઓ, બીઆરટીએસ ટ્રેકનું લોકાર્પણ પણ કરાયું હતું તો આગામી સમયમાં નિર્માણ થનારી શાળાઓના ખાતમુહૂર્ત પણ કરાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નગરજનોને સ્વચ્છતા કેળવવાનો અનુરોધ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે અમદાવાદ ખાતે કેટલાક નવા કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નગરજનોની સુવિધા માટે બોપલથી ગુમા સુધીના બીઆરટીએસનું પણ લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બીઆરટીએસ બસની અંદર નિરીક્ષણ કરીને મુસાફરી પણ કરી હતી। લોક પરિવહન માટે બીઆરટીએસની સુવિધા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે જેને વિસ્તારવાનો પણ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। વડોદરા ખાતે સ્વિચ ગ્લોબલ એક્સપો 2016ની સાથે અધિકારીઓની એક પરિષદ મળી હતી જેમાં કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી પિયુષ ગોયલ, રાજ્યના વીજ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વીજ નિગમોની નવરચના, વીજ પરિવહન બોટમાં ઘટાડા કરવા સહિતના લાભ મેળવવાનો અનુરોધ પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યને નજીકની ખાણમાંથી કોલસા પૂરી પાડવાની વ્યવસ્થા કરાશે જેથી ગુજરાતને વાર્ષિક 100 કરોડનો ફાયદો થશે। આ ઉપરાંત ગુજરાત, ઉત્તરાખંડ અને આસામ દ્વારા ભારત સરકારને હાઉસહોલ્ડ કનેક્શનની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ સરાહના કરવામાં આવી હતી। લંબે સમય કે 10 યર્સ 15 યર્સ લોન એટ અ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આરસીબી ફાઇનાન્સ સો ધેટ સ્ટેટ્સ કેન ગિવ 100% હાઉસહોલ્ડ connectivity to everybody, and I would think this will also reduce corruption, this will make it easier to take power to every home, people don't have to now keep checking BPL data, SCC data, nothing, you go to a village, give every household electricity like it was done in states like Gujarat। વડોદરા ખાતે સ્વિચ ગ્લોબલ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર ક્ષેત્રના એકમોના અધિકારીઓ આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા। રેલમંત્રી સુરેશ પ્રભુ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે લોકોને મુસાફરી માટે ટ્રેનનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે। ભારતીય રેલ હવે આધુનિક ટેકનોલોજીની રીતે પણ આગળ વધી રહી છે। નવા રેલવે ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે તો સાથે સાથે મુસાફરો દ્વારા કરાતી ફરિયાદના ઉકેલ માટેની પણ વાત કરી હતી। રેલ પરિવહનમાં વીજળીના ઉપયોગ વિશે તેમણે ખાસ આ કાર્યયોજના રજૂ કરી હતી।
गांधीनगर खाते राज्यना नेशनल हाईवे सहित विविध प्रोजेक्ट माटेनी एक समीक्षा बैठक योजाई हती। आ प्रसंगे केन्द्रीय मार्ग परिवहन राज्यमंत्री मनसुख मांडवियाए जणाव्यु हतुं के आगामी 2022 सुधी में वधु 1,00,000 किलोमीटर नवा नेशनल हाईवे निर्माण करने केन्द्र सरकार निर्धार है। नवा हाईवे काम कुल 3 तबक्का में पूरु कराशे, जेमा प्रथम तबक्का काम आगामी वर्ष थी शुरू कराशे। नेशनल हाईवे सहित दांडी हेरिटेज मार्ग विकास कामों ने मंजूरी की तत्परता मांडविया दाखवी थी, तो राज्य नायब मुख्यमंत्रीए राज्य 4 महत्व हाईवे ने 6 लेन बनावा करायेली अरजी विषे जणाव्यु। हिम्मतनगर खाते केन्द्रशासित प्रदेश दमण दीवना एडमिनिस्ट्रेटर बनेला प्रफुल्लभाई पटेल सन्मान समारंभ योजाई गयो। वंजारा समाज द्वारा योजायेला आ कार्यक्रम में पोताना जिल्लाना वतनी प्रफुल्लभाई ने मोटी जवाबदारी मळवा बदल खुशाली व्यक्त करवा अन्य समाजना आगेवानो हाजर रह्या हता। अन्य पछात वर्ग श्रेणी में सामेल जातिओना मिलन समारंभ जेवा आ कार्यक्रम में बहनों की हाजरी खास ध्यान खेंचती हती। हिम्मतनगर शहर में रेली काढ़ी प्रफुल्लभाई प्रत्ये सन्मान भाव दर्शावामां वणझारा समाजे दाखलो बेसाड्यो हतो। भुजना मुंडा खाते गरीब कल्याण मेळानु आयोजन करवामां आव्यु हतुं। आ प्रसंगे पंचायत राज्यमंत्री जयंतीभाई कावड़ियाए गरीबों मातेनी प्रधानमंत्री आवास योजना में 85,000 मकानोनी जाहेरात करी हती। पूर्व राज्यमंत्री ताराचंदभाई छेड़ा सहित महानुभावना हस्ते 40,00,000 चेक तथा किटनू पण वितरण करवामां आव्यु हतुं। तत्कालीन मुख्यमंत्री नरेन्द्र मोदी द्वारा शुरू थयेला गरीब कल्याण मेला संबंधे जाहेरात कराई हती, जेमां राज्यमां 359 ग्राम पंचायत विहोणा हता, तेमांथी कच्छना 36 पंचायत विहोणा गामों माटे 14,14,00,000 मंजूरी अपाई छे। पंचमहाल जिल्लाना मोरवा हड़फ खाते नवा आईटीआई विश्रामगृह अने प्राथमिक आरोग्य केन्द्रनी सुविधा माटेनुं भूमिपूजन शिक्षण राज्यमंत्री नानुभाई वानाणीना हस्ते करवामां आव्युं हतुं। आ तके श्री वानाणीए उज्ज्वला योजना, वात्सल्यम योजना, मां अमृतम योजना विशेनी माहिती पूरी पाड़ी तेनो लाभ उठावा कह्युं हतुं। आ उपरांत विविध क्षेत्रे योजनाना अमलीकरण अने विकासने लोको सुधी पहोंचाडवानी नेम व्यक्त करवामां आवी हती। आ प्रसंगे जिल्ला विकास अधिकारी विजयसिंह वाघेला, तालुका मामलतदार, तालुका पंचायत प्रमुख सहित महानुभावो उपस्थित रहा हता। गीर सोमनाथ जिल्लाना दारी खाते 26मा प्राथमिक आरोग्य केन्द्रनु उद्घाटन करवामां आव्युं हतुं। आ प्रसंगे पुरवठा राज्यमंत्री जशाभाई बारड, संसदीय सचिव जेठाभाई सोलंकी, पूर्व धारासभ्य राजश्रीभाई जोटवा उपस्थित रहा था। आरोग्य अधिकारी डॉक्टर भरत आचार्यना जणाव्या अनुसार 2 नवा आरोग्य केन्द्रनी मंजूरी आपवामां आवी छे, जेना माटे रूपया 206,00,000 मंजूरी करी छे। दारी प्राथमिक आरोग्य केन्द्र हेठळ 9 गामोना 26,437 लोकोने तेनो लाभ मळी रहेशे। आरोग्य सेवा गामडे गामडे उपलब्ध बनावा रूपाणी सरकार पीएचसी ने आधुनिक बनावा लागी छे। મહેસાણા ખાતે બંધાઈને હવે લોકાપર્ણાને આરે પહોંચેલા બસ સ્ટેશનની મુલાકાત લેવા માટે વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયા પહોંચ્યા ત્યારે એસટી નિગમના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા। બસપોર્ટ જેવું આધુનિક નામ જેને આકાર પામેલા પરિવહન મથકમાં તમામ પ્રકારની સગવડ તથા શોપિંગ સેન્ટર આકાર પામ્યું હોવાથી મહેસાણાનું નવું બસ સ્ટેન્ડ ઉત્તર ગુજરાતમાં સૌથી આધુનિક ટ્રાન્સપોર્ટ હબ બનશે તેમાં શંકા નથી। वाहन व्यवहार राज्यमंत्री वल्लभभाई काकड़ियाए अधिकारियों ने सूचना आपी हती के लोकार्पण बाद पण बस स्पॉट में चोखाई जलवाई रहे तेवू आगोतरू आयोजन हाथ धरवू जोईए। આજે આસો સુદ સાતમ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના સાતમા દિવસે મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। કાલરાત્રિ સ્વરૂપના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રિની જેમ એકદમ કાળો છે। માથાના વાળ વિખરાયેલા હોય છે, ગળામાં ચમકતી માળા છે અને 3 નેત્રો હોય છે। માની નાસિકાના શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે।
काल रात्रि स्वरूप नु वाहन गधेडू छे। ऊपर करेला जमणा हाथनी वरमुद्रा थी आशीर्वाद आपे छे। जमणा हाथनो नीचे वाळो हाथ अभय मुद्रा मां छे। डाबी तरफना ऊपरवाळा हाथ मां लोखंडनो कांटो अने नीचेवाळा हाथ मां कटार होय छे। मां कालरात्रिनुं स्वरूप जोवामां अत्यंत भयानक छे, परंतु हमेशा शुभ फल आपनारी देवी छे। राक्षसो रूप अनिष्टोनो संहार करे छे। दानव दैत्य राक्षस भूत प्रेत वगैरे मां कालिकाना स्मरण मात्रथी भयभीत थई जाय छे। नवरात्रिना शरूआतना दिवसो वरसादने लीधे गरबा प्रेमीओने निराश करी गया, परंतु गई रात्रे आकाश चोखू थता रास गरबानी रमझटमां तरबतोड बन्यु हतुं गुजरात। जोईए एक अहेवाल। गुजरातनी प्रजा તહેવારોને માણવા માટે ખાસ જાણીતી છે। ગુજરાતના ખૂણે ખૂણે તહેવારોને ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે। હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે। આસો માસની આ નવરાત્રીમાં માતાજીની અનોખી આરાધના કરવામાં આવે છે। નર્મદાના રાજપીપળાની વાત કરવામાં આવે તો અહીં 470 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી તલવારબાજી દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવે છે। આ વર્ષે ખાસ ગુજરાતની ખમીરવંતી યુવતીઓ પણ આ તલવાર આરતીમાં જોડાઈ હતી। આરતીની ધૂન સાથે તલવારબાજી દર્શાવવામાં આવતા ઉપસ્થિત લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। જે રાજપૂત યુવકો તે આના માટે તલવારમાં આરતી કરતા હતા, આ વર્ષે યુવતીઓએ પણ એનામાં ભાગ લીધો છે, જેનાથી લોકોને ખબર પડે કે અમારામાં જે આવડત હતી કે જે અમે પહેલાં તલવારબાજી કરતા હતા તે હજી ગઈ નથી, અને અમે એના માટે 6 મહિના સુધી પ્રેક્ટિસ કરી છે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે અને હવે આગળના દરેક વર્ષોમાં યુવતીઓ રાજપૂતાણીઓ આમાં ભાગ લે। તલવાર એ શૌર્યનું પ્રતીક ગણાય છે। રાજા રજવાડીઓના સમયથી તલવારનું પણ એક આગવું મહત્વ છે। રાજપીપળા ખાતેના આ મંદિરમાં સતત 1.5 કલાક સુધી આ તલવાર આરતી ઉતારવામાં આવી હતી, જેમાં 10 વર્ષથી 40 વર્ષ સુધીના કુલ 200 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આ તમામ યુવક યુવતીઓમાં હાથમાં તલવાર સાથેનો જાણે કે એક અલગ જ જુસ્સો જોવા મળતો હતો। લુપ્ત થતી તલવારબાજીને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો હતો। આ સાથે જ આયોજકો દ્વારા એવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ભારત માના લાલ જરૂર પડીએ તલવાર ખેંચતા પણ અચકાશે નહીં। આ રીતે માતાજીની સાથે સાથે ભારત માતાની રક્ષા માટેનું પણ જોમજુત્સાહ જોવા મળ્યો હતો। જે કોઈ વિસરાતું જતું જે આ શસ્ત્ર છે કે જેના માટે લોકો કહેતા હતા કે તલવારો હવે રાજપૂતોની બુઠ્ઠી થઈ ગઈ, પણ હું કહેવા માગું છું કે બુઠ્ઠી નથી થઈ ગઈ, હજુ પણ અમને તલવાર ચલાવતા આવડે છે, પરંતુ અમે ફક્ત માની આરાધના માટે એનો ઉપયોગ કરીએ છીએ। જરૂર પડી તો આ દેશ માટે રાજપૂત યુવાનો સરહદ પર પણ ઉભા રહેશે અને દેશની સેવામાં પોતાના બલિદાનો પણ આપશે। તો 52 શક્તિપીઠમાંનું એક અંબાજી પણ હાલ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। અંબાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ સાથે માની આરાધના કરવામાં આવી હતી। વરસાદને વિરામ લેતા જ ચાચર ચોકમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમવાનો ભાગ લીધો। માના દરબારમાં દરેક એક સમાન છે। બોટાદના આસ્થા કેર સેન્ટર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે પણ ગરબાનું આયોજન કરાયું હતું। 37 જેટલા દિવ્યાંગ બાળકોએ પોતાની મસ્તીમાં ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરી હતી। હા, મારો બાબો 8 વર્ષથી અહીંયા આવે છે આસ્થામાં, અને આવ્યા પછી અહીંયા 8 વર્ષથી આ પણ ઘણું સારું છે એમ, અહીંયા બહુ સરસ આયોજન છે અને 3 વર્ષથી અહીંયા આયોજન થાય છે। સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવાના હેતુસર રાજપીપળા ખાતે શેરી ગરબામાં ગામડાનું મોડેલ તૈયાર કરાયું હતું। સ્વચ્છતા અંગેના બેનર્સ સાથે બાળાઓ ગરબે રમતી જોવા મળી હતી। લોકો પણ આ નવતર પ્રયોગને આવકારી રહ્યા છે। વર્ષો જૂની આપણી પરંપરા મુજબ બાળાઓ સાંજે ગરબો લઈને ઘેર ઘેર ફરે છે અને માતાજીના ગરબાઓ ગાય છે। આ પરંપરા હાલ લુપ્ત થવાના આરે છે, પરંતુ જૂનાગઢમાં આ પરંપરા હાલ મુસ્લિમ બાળાઓએ પણ જાળવી રાખી છે। હું નવરાત્રીના 9 દિવસે ગરબા ગાવા જાઉં છું, અમને બહુ મજા આવે। હું ને મારી બહેનપણીઓ બધા ગરબા ગાવા જઈએ તો અમને માતાજી સમજીને
દિવેલ પૂરી આપે ને પ્રસાદી આપે. આમ નવરાત્રિના અનેક રંગો આપણને રાજ્યભરમાં જોવા મળે છે. તમામ લોકો જાણે કે માતાજીની ભક્તિમાં લીન બની જાય છે. સાથે સાથે ખેલૈયાઓ પણ મન મૂકીને રાસ રમતા જોવા મળે છે અને તેમાં પણ દરેક જગ્યાએ અલગ અલગ વિવિધતા જોવા મળે છે. પરંતુ દરેક લોકોનો આશય છે માં જગત જનની જગદંબાની આરાધનાની. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતના લોક સાહિત્યનું સંશોધન સંપાદન અને અદ્યતન વિષય પર ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સાહિત્યકારોએ દુહા છંદ અને સંગીતની સુરાવલીઓ છેડી હતી. ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચનાઓ અને ગુજરાતની આગવી સંસ્કૃતિની ઓળખ ઉજાગર કરવાનો પ્રયત્ન આ સેમિનારમાં કરાયો હતો. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિત લોક સાહિત્યકારો અને લેખકો ઉપસ્થિત રહ્યા હતા. લોકજીભે રમાતી રચનાઓ પેઢી દર પેઢી ગવાઈને અમર બને તેની ખૂબ અહીં ચર્ચા થઈ હતી. મુશ્કેલી એક જ વસ્તુની છે કે પાટણના જે વતનીઓ છે ને ઉત્તર ગુજરાતના જે લોકો છે એ આ ગુજરાતની અસલ રાજધાની વિશે કશું જાણતા નથી. અને આ પાટણ શહેર એવું છે કે એક વિશ્વમાં કોઈ પણ શહેરે 700 વર્ષ સુધી રાજધાની તરીકેનું પદ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ જો ભોગવ્યા હોય તો એ માત્ર પાટણ પાટણ ને પાટણ જ છે. ઉત્તર ગુજરાતના મોતીને બહાર લાવનાર હજુ કોઈ એના ઉત્તમ રાજકીય ઈચ્છા શક્તિ પણ નથી. અહીંયા કોઈ એવી યુનિવર્સિટીઓએ પણ આ પહેલો જ કાર્યક્રમ કર્યો છે. જો આવા કાર્યક્રમો વારંવાર થાય તો ઘણું બધું બહાર આવે. અહીંની રાજકીય પરિસ્થિતિ પણ બહુ અદ્ભુત છે, સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ પણ અદ્ભુત છે. અટકે હાલોની નંદલાલજી, તારા લટકાના નથી મોર, કે હીજી તારા લટકાના નથી મોર, કે લટકે હાલોને, કે લટકે હાલોને. પાટણની બધી ઘણી ઇતિહાસો લખેલા છે, પણ જો બારોડ જ્ઞાતિના આજે આપણે થોડાક આગળ લાવીશું તો બારોડ જ્ઞાતિ પાસેથી તમને ખૂબ જ ચોપડાની માહિતીઓ મળશે અને પાટણ બાજુનું મળશે. અને એમાં જે કંઈ કદાચ જરૂર પડશે આ યુનિવર્સિટી પાટણ, તો હું મદદરૂપ થવા માટે હું તૈયાર છું. ટફ કોમ્પિટિશન હતી, પણ છતાં મેં મારી મહેનત ચાલુ રાખી હતી અને બનતા સુધી ફર્સ્ટ નંબર લાવવાનો કોશિશ કરી રહી હતી અને ફર્સ્ટ નંબર આવ્યો છે, તો હું ખૂબ જ ખુશ છું. એને અમે ઉત્તર ગુજરાતમાં આવા બધા મિત્રો જે છે એનું અભિવાદન કરી અને વિશેષ રૂપે આ વાત જે છે એ આપણી ભવિષ્યની ભાવિ પેઢી સુધી પહોંચે એવો પ્રયાસ અમે આવા કાર્યક્રમો રૂપે કરીશું. બાળકોમાં કુપોષણ નિવારવા માટેની કામગીરીમાં નવસારી જિલ્લો ગુજરાતમાં મોખરે રહેતા અહીં હવે કુલ 2% બાળકો કુપોષિત રહ્યા છે, જે પ્રમાણ 2011માં 37% હતું. મિશન બલમ સુખમનો અમલ કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓનું યોગદાન મળતા બાળકો સુધી પૌષ્ટિક આહાર પહોંચતો થયો હતો. આંગણવાડી દત્તક લેવાથી માંડી લોકો પાસેથી તિથિ ભોજન લેવાના પ્રયોગ સફળ થઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં કાર્યરત 1329 આંગણવાડી દ્વારા આવરી લેવાયેલા 65,000 બાળકોનું આરોગ્ય સમતોલ અને પૂરક આહાર દ્વારા જળવાય તેવી વ્યવસ્થા ગોઠવતા દરિદ્ર નારાયણ પરિવારમાં ખુશાલી છવાયેલી જોવા મળે છે. આહાર મગ, ચણા, દૂધ, પૌવા અને ખજૂર જેવા ખોરાકો એમને ખવડાવીશું દરેક બાળકને. અને લગભગ જે કોઈ કુપોષિત બાળક છે એને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જઈને સંસ્થા એને દવા આપશે, ડૉક્ટરની સારવાર આપશે અને વર્ષમાં તમામ બાળકો જે કુપોષિત છે એને અમે મુક્ત કરવાના પ્રયત્ન કરીશું. ભૂતકાળમાં અમને આમાં 100% સિદ્ધિ હાંસલ થઈ છે. માત્ર 2% છે આવનારા દિવસોમાં, આ 2% પણ એ 0% કેમ કરીને આવે કે આ વિવિધ એનજીઓ સંસ્થાઓ દ્વારા એ કામગીરી ચાલી રહી છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર નવસારી જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્ર એ કુપોષણ મુક્ત બને એવા જે સરકારના પ્રયત્નો છે અને એમાં સફળતા જરૂર મળશે એવું આશા રાખું છું. 230 બાળકો અમારા અતિ કુપોષિત છે. એ બાળકોને પણ એક એક બાળકનો એનાલિસિસ આપણે કરીને એને દત્તક આપીને સાથે સાથે એને ઉપર વધારો ખ્યાલ રાખીને એની મેડિકલ ચકાસણી કરીને એ બાળકોને આપણે કુપોષણમાંથી દૂર કરવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન જિલ્લા વહીવટીતંત્ર નવસારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગામના આગેવાનો સાથે લઈ રહ્યા છીએ એ ખરેખર.
राष्ट्र निर्माण माटे उपयोगी विज्ञान टेक्नोलॉजी अने गणित बाबतनु एक प्रदर्शन पाटण खाते योजायुं। जीसीईआरटी अने जिला शिक्षण तालीम भवनना संयुक्त उपक्रमे आ 18મું प्रदर्शन योजायुं हतुं, जेमां माध्यमिक अने प्राथमिक शाळाना विद्यार्थीओए मळीने कुल 83 कृतिओ रजू करी हती, जेमां स्वास्थ्य, उद्योग, कृषि, टेक्नोलॉजी, गणित, वाहन व्यवहार जेवा विषयोने आवरी लेवामां आव्या हता। मोटा शहेरथी दूर आवेला नाना तालुकाओना बाळकोमां पड़ेली प्रतिमाने बहार लावा माटे आवा गणित विज्ञानना प्रदर्शन खूब उपयोगी साबित थता होवानुं शिक्षको कहे छे। શકીએ છીએ આ એક હાર્વેસ્ટર છે જેની મદદથી આપણે ખેતરમાં કાપણી કરી શકીએ છીએ। આ જંતુનાશક દવા બિયારણ અને રાસાયણિક ખાતર ને ભરવા માટે ટાંકા છે જેનું સંચાલન અહીંયા બેઠા બેઠા ખેડૂત જાતે જ કરે છે। કામ કચરો ભેગો થાય છે તે અંતર્ગત અમે આ બધા પ્રયોગો બનાવ્યા છીએ અને નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છતા અભિયાન મિશન સફળ થાય તે અમે ઈચ્છીએ છીએ। डांग ए संपूर्ण जंगल विस्तार छे, जेमा मोटा भागे आदिवासीओ वसवाट करे छे। जंगलनी प्राकृतिक संपत्तिनो कई रीते उपयोग करवो ते आदिवासीओ खूब सारी रीते समझे छे। अही खास जंगलमां उगता वांसनुं अथाणुं बनावामां आवे छे, जे खूब ज प्राकृतिक छे, अनेक रोगोमां पण फायदाकारक छे। वांसनुं आ अथाणुं अहीं आवता प्रवासीओने पण खूब ज पसंद आवी रह्युं छे। गुजरात बहारना प्रवासीओ पण होंशे होंशे आ अथाणुं आरोग्ये छे। आजना समयमां अप्राकृतिक वस्तुओनुं सेवन ज्यारे वधी रह्युं छे त्यारे डांगना लोकोनो आ प्रकारना प्रयोग खरेखर सराहनीय छे। રોપી શકીએ છીએ, એ કામમાં આવે છે, એને ખાવાથી ખરેખર શરીરના અંદર ઠંડક રહે છે અને જે જીવાત હોય ગરમ હોય એ બધું નીકળી જાય છે। એ વાસનું અથાણું તરીકે આ આદિવાસી લોકો ખૂબ જ ઉપયોગી કરે છે અને સાથે સાથે વન ઔષધિ ઉપચાર માટે પણ કામ આવે છે। ગેસ, વાયુ, કબજિયાત, કરમિયા માટે પણ ખૂબ ઉપયોગી થાય છે અને સાથે આ ગુજરાતના બહારના લોકો પ્રવાસી આવે છે એ પણ શાકનું અથાણું ખાય છે, શાક પણ ખાય છે ને કાચું પણ એ વાપરી શકે છે। ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટના ભોગે 100 રન બનાવી લીધા છે। ઓપનર મુરલી વિજય અને લાંબા સમય પછી ટીમમાં પરત ફરેલા ગૌતમ ગંભીરે ભારતીય પારીની શરૂઆત કરી હતી। જો કે મુરલી વિજય માત્ર 10 રન, ગૌતમ ગંભીર 29 અને ચેતેશ્વર પુજારા 41 રન બનાવીને આઉટ થતા ભારતે 3 વિકેટ ગુમાવી છે। હાલ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે રમતમાં છે। મહત્વનું છે કે 3 મેચની શ્રેણીમાં ભારત 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે। સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર। વોશિંગ્ટનમાં વિશ્વ બેંક દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અંગેની બેઠક દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલ સાથે મુલાકાત યોજી હતી। આ ઉપરાંત બાંગ્લાદેશના નાણામંત્રી અબુલ માલ મુહિત અને ભૂતાનના નાણામંત્રી લ્યોનપો નામગાય દોરજી સાથે પણ મુલાકાત યોજી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। વોશિંગ્ટનની આ મુલાકાતો અંગે નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલ રાત્રે વડોદરા ખાતે નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો। મુખ્યમંત્રીએ માતાજીની આરતીમાં ભાગ લીધા બાદ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ઉર્જામંત્રી પિયુષ ગોયલ અને મંત્રી ચિમનભાઈ સાપરિયા પણ જોડાયા હતા। નવરાત્રી ઉત્સવની આ ઉજવણી અંગે મુખ્યમંત્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી। કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગઈકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તબીબો અને દર્દીઓ સાથે ચર્ચા કરી માહિતી મેળવી હતી। આ મુલાકાત અંગે મનસુખભાઈ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે। જૂનાગઢમાં રાજ્યકક્ષાની મહિલા કુસ્તી સ્પર્ધા 2016નો પ્રારંભ થયો છે। આ સ્પર્ધામાં રાજ્યના 29 જિલ્લાની 336 મહિલા ખેલાડીઓ વચ્ચે સીધો મુકાબલો થશે।
મહિલા કુસ્તી સ્પર્ધા અંગે નોંધ લેતા ગુજરાત માહિતી વિભાગ દ્વારા ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.